चलो विद्यार्थी हम आपका प्रश्न नंबर 14 के उत्तर वर्ग ना अल्फा काम प्रक्रिया नो प्रयोग जे आपका गौ सीखी गया एना ऊपर थी जे अवलोकनो छे मोटा भाग ना कणो पसार થઈ જાય છે ખૂબ જ ઓછા કણો વિચલન થાય 20000 પૈકી એક જે આપણે આગળના વિડિયોમાં શીખી ગયા છે પણ આ અવલોકનો જે મૈડા એના ઉપર જે રુધરફોર્ડ કેટલા તારણો રજૂ કર્યા કે ઓ હો જોઈએ કારણ કે અવલોકનો એમ કે આપણે જોઈએ અત્યારે ચોમાસાની સીઝન છે તો આકાશમાં જોઈએ કે જબરજસ્ત વાદળા થઈ ગયા છે ગરમી પકડાઈ ગઈ છે તો આપણે પણ આગાહી કરી શકીએ કે વરસાદ આવશે આવશે એમ પોસિબિલિટી એમ એટલે તારણો કેટલા રજૂ કર્યા એ તારણો ત્રણ છે એટલે ત્રણ ગુણમાં પૂછી શકાય બે ગુણમાં પૂછી શકાય બાળકો ઉત્તર પડે કરેલા અલ્ફા ગણ પ્રકિરણના પ્રયોગ ઉપરથી મળેલા અવલોકન એના ઉપરથી પરમાણુના નમૂના માટે કરેલા પરમાણુના નમૂનાને સમજાવો પરમાણુ નમૂનો જેને કહેવાય છે એમાં રુધરફોર્ડનો પરમાણુ નમૂનો હતો કેન્દ્રીય નમૂના તરીકે પણ ઓળખાય કેન્દ્ર સાથે અત્યાર સુધી થોમસને એવું નતું કીધું કે પરમાણુને કેન્દ્ર પણ હોય પણ રુધરફોર્ડે નાભી કેન્દ્ર સેન્ટર ન્યુક્લિયસ આ શબ્દનો પ્રયોગ કર્યો એટલે એનો પરમાણુ નમૂનો કેન્દ્રીય નમૂના તરીકે બરાબર અને પછીના પ્રશ્નમાં આવશે પણ કેન્દ્રીય નમૂના તરીકે પણ ઓળખાય અત્યારે આપણો ચર્ચાનો વિષય છે એને કરેલા કેટલા તારણો બરાબર એને કયા કયા તારણો કરેલા છે એ આપણે સમજવાના છે તો જોઈએ પહેલું ઉદાહરણ કે સોનાના પાતળા બરફમાંથી મોટા ભાગના આલ્ફા કણો બરાબર પસાર થઈ જતા હોવાથી પસાર થઈ જાય છે હું પસાર થઈ જાઉં છું આ મેં વચ્ચે અવરોધ નથી અર્થાત પરમાણુમાં મોટા ભાગનો એરિયા ખાલી હોવો જે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ કેમ તો કે આલ્ફા કણો સીધે સીધા પસાર થઈ જતા હોવાથી પરમાણુમાં મોટો ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ બહુ સરળ છે તમે સમજી શકો એવી વાત છે બાળકો પછી બીજું તારણ શું કાઢ્યું કે આલ્ફા કણો પસાર થઈ ગયા એટલે મોટા ભાગનો એરિયા ખાલી હોવો જોઈએ થોમસન કહે છે એ વાત સાથે એગ્રી ના થયું બરાબર સુસંગત નથી એના કરતા વિરોધ કહે છે કારણ કે એને તો એમ જ કીધું હતું કે પરમાણુમાં થનવીજભાર સમગ્ર પરમાણુમાં ફેલાયેલો છે બટ એવું હકીકતમાં નથી અને દલીલો કરે છે તો તારણો રજૂ કરે છે થોડાક જ ધનવીજભારિત આલ્ફા કણોનું વિચલન જે થાય છે એ પણ કેને કારણે થાય છે તો કે એ પણ અપાકર્ષણને કારણે જ થાય છે વિચલન શું છે 20000 પૈકી એક અથડાઈને કમબેક થાય છે એ અપાકર્ષણને કારણે થાય છે થોમસનના પરમાણુ નમૂનામાં જે સૂચવેલું હતું એ સૂચવ્યા મુજબ પરમાણુમાં ધનવીજભાર સાંભળજો બરોબર આગળ આવી ગયું છે સમગ્ર પરમાણુ એક સમાન રીતે વહેંચાયેલો હતો એની વાતને ખોટી પાડી દીધી એની વાતનું ખંડન કર્યું થોમસને કીધું હતું પરમાણુમાં ધનવીજભાર સમગ્ર પરમાણુમાં ફેલાયેલો છે અને બીજો શબ્દ એક સમાન રીતે વહેંચાયેલો નથી બરાબર એવું એને કહી દીધું પરંતુ પરમાણુ સમગ્ર ધનવીજભાર જે છે પરમાણુમાં કારણ કે પોઝિટિવ પાર્ટિકલ્સ પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોનની શોધ થઈ ગઈ એટલે સમગ્ર ધનવીજભાર એ પરમાણુના ખૂબ નાના વિસ્તારમાં ખ્યાલ આવે છે ધનવીજભાર છે એ કેવો છે ખૂબ જ નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલો હોય છે નહીં કે આખા પરમાણુમાં ખૂબ પરમાણુની અંદર બરાબર આ પરમાણુ છે એટમ છે તો ખૂબ નાના વિસ્તારની અંદર બરાબર દેખાશે નહીં એટલે છે જ આપણે પરમાણુની અંદર ખૂબ નાના એરિયામાં આ ધનવીજભાર કેન્દ્રિત થયેલો હોવો જોઈએ નહીં કે આખા પરમાણુમાં પેલું તરબૂચ હવે આપણે ખાઈ જવાનું છે એ વાત ખોટી હતી જે આલ્ફા કણના વિચલન માટે જવાબદાર છે અને રુધરફોર્ડ એનું નામ પણ આપ્યું પરમાણુ કેન્દ્ર ન્યુક્લિયસ ઓફ એટમ ખ્યાલ આવે છે પછી ત્રીજી વાત એના કરેલું તારણ પરમાણુની ત્રિજ્યા તો લગભગ 10^-10 મીટર જે થોમસને કીધું હતું
परमाणु ने त्रिज्या ला आई थे को अंदर आ कितनी हो जाए 10^-10 मीटर हो जाए जब परमाणु केंद्र में त्रिज्या ला अनु आई थे अंदर बराबर अनु साइड में आया जूम कर इंदर सौ तो बाकी अनि त्रिज्या के भी हो केंद्र में तो का अनि त्रिज्या हो जाए 10^-15 मीटर એટલે તમે એક રિલેશન જોજો એમસીક્યુ માં આવશે 10^5 પરમાણુની ત્રિજ્યા કરતા કેન્દ્રની ત્રિજ્યા કેટલામાં ભાગની હોય 10^5 માં ભાગની કારણ કે આંશમાં આવે તો માઇનસ થઈ જાય એટલે 10^-15 મીટર થઈ જાય છે જ્યારે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા ભૂતળ પડે એમ કે એ તો ખૂબ નાની હોય છે 10^5 માં ભાગની બરાબર એટલે કે 10^-15 મીટર આમ પરમાણુના કુલ કદ આખા પરમાણુના એની સરખામણીમાં જે આ દોર્યું એ મોટું કહેવાય ખ્યાલ આવે કુલ કદની સરખામણીમાં પરમાણુનું કેન્દ્રનું કદ તો કેવું હોય છે અવગણી શકાય ખૂબ જ નાનું હોય છે કે જ્યાં પ્રોટોન રહેલા છે અને ત્યાં જે કેનો અથડાય છે અથડાય છે બાળકો બરાબર હવે તમે જોજો આ એક નાનો એરિયા ન્યાથી પરાવર્તન પામે છે બાકી તો છે જ નહીં ધર્મી જવા તો નાના કદમાં જ કેન્દ્રિત છે હવે આપણે એ પણ સમજી શકીએ કે પ્રયોગ સાથે આવા પરિણામો પણ સુસંગત થાય છે એટલે થોમસનના નમૂના ઉપર પાણી ફરી ગયું પણ હજી આપણે ખબર શેરના માથે સવા શેર તો હોય હજી રુધરપોટના નમૂનામાં પણ ખામી છે આપણે સમજાય તો ગયું પણ હજી ઘણી વાતો રુધરપોટ સમજાવી શકવાનો નથી આગળ આવશે ત્યારે ચર્ચા કરીશું એટલે આ પ્રશ્ન નંબર 6 અહીંયા પૂર્ણ થાય છે બાળકો જય હિન્દ